ધોરાજી દેવી પૂજક સમાજ દ્વારા રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું। બોટાદમાં દેવી પૂજક સમાજની બાળકી પરના દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ રેલી તથા આવેદન પત્ર પાઠવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દેવી પૂજક સમાજ દ્વારા રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બોટાદમાં ગત તારીખ 15ના રોજ દેવી પૂજક સમાજની માસૂમ દીકરી પર દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દેનાર માસૂમ બાળકીના બળાત્કારી હત્યારાઓ ઉપર સખ્ત કાર્યવાહી કરી આ અમાનવીય બનાવમાં દોષિતને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે। આ રેલી તેમજ આવેદનપત્ર આવતી વેળાએ મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના ભાઈઓ યુવાનો જોડાયા હતા। મારું નામ છે તુલસીભાઈ ત્રિકમભાઈ મકવાણા, દેવી પૂજક ધોરાજી, અને હું વિરાટ સંઘનો મહામંત્રી રાજકોટ જિલ્લાનો છું, દેવી પૂજક સમાજનો। અને જે આજે બોટાદમાં ગઈ 16 તારીખે અમારી દીકરી જે છે દેવી પૂજકની, એને આવા નરાધમોએ બળાત્કાર કરી અને એની હત્યા કરી નાખી છે, એના માટેનો ન્યાય માટે આજે અમે ધોરાજી શહેરના દેવી પૂજક સમાજના ધોરાજી શહેર તાલુકાના દેવી પૂજક સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્યું છે અને ન્યાય માટે કે આવા નરાધમોને જાહેરમાં ફાંસી દઈને અને અમારા સમાજને સંતોષ આપે ને અમારી દીકરી છે ને એને ન્યાય મળે, તાત્કાલિક ન્યાય મળે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે। અને આવા બનાવ કોઈ પણ દીકરી માથે ન બને એ પ્રમાણે અમે માંગણી કરી છીએ કે આને ફાંસીની સજા વહેલામાં વહેલી તકે આપે, એટલે બીજા નરાધમોને ડર લાગી જાય કે આવો કૃત્યનો આપણે ન કરીએ। ધોરાજીના સામાજિક આગેવાન તારીખ 16ના રોજ બોટાદ ખાતે જે દેવી પૂજક સમાજની એક ફૂલ જેવી નાની બાળકી 9 વર્ષની 16 તારીખે એનું જે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારબાદ એની હત્યા કરી નાખવામાં આવી, જેના સંદર્ભમાં સમગ્ર ગુજરાતના દેવી પૂજક સમાજમાં રોષ છે। આજરોજ અમારા ધોરાજીમાં દેવી પૂજક વિસ્તારના આગેવાનો અને તેમના નાગરિકો દ્વારા ધોરાજીમાં વિશાળ રેલી કરી અને ડેપ્યુટી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે। આ આવેદન પત્રમાં જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, આ હીન કૃત્ય કર્યું છે કે ફૂલ જેવી બાળકીનું બળાત્કાર કરી અને એની હત્યા કરી નાખવામાં આવી છે, ત્યારે સરકારશ્રી પાસે અમે ન્યાય માંગીએ છીએ કે આ દીકરીને અને એના પરિવારને તાત્કાલિક ન્યાય આપવામાં આવે, આરોપીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે, જેથી કરીને આવા નરાધમો બીજા કોઈ પેદા ન થાય અને એનો ભય રહે, એટલા માટે આવા લોકોને તાત્કાલિક ફાંસી આપે એવી અમે સરકારને આપના મીડિયાના માધ્યમથી અને ડેપ્યુટી સાહેબના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ। આવનારા દિવસોમાં જો આને ન્યાય નહીં મળે આ દીકરીને અને એના પરિવારને, તો સમગ્ર દેવી પૂજક સમાજ અને ગુજરાતના દરેક નાગરિકો રોડ ઉપર આવીને ધરણા પ્રદર્શનો કરશે। આજે મીડિયાના મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, દેવી પૂજક સમાજ અને અમે સામાજિક આગેવાનો, કે અમારી દીકરીનો અવાજ ઉઠાવવા માટે આપ સૌએ અમને સહકાર આપ્યો છે। આપના દ્વારા જ સરકારમાં અવાજ પહોંચે અને આ નરાધમોને કડકમાં કડક સજા મળે અને દીકરીના પરિવારને સરકાર તરફથી ન્યાય મળી એમ અપેક્ષા રાખીએ છીએ। BS 9 TV ન્યૂઝ સાથે કૌશલ સોલંકી, ધોરાજી।